तो अंकलेश्वर थी महत्वना समाचार प्राप्त थे रहा छे। अंकलेश्वर मां दुष्कर्मनी घटना सामे आवी छे। अंकलेश्वर सगीरा साथे विधर्मी युवके दुष्कर्म आचर्यु होवानी घटना सामे आवी छे। घर मां मोबाइल चार्जिंग करवाना बहाने दुष्कर्म आचर्यु होवानुं सामे आव्युं छे। मोबाइल चार्जिंग मां मूकवा जती सगीरा साथे दुष्कर्म करवामां आव्युं छे। त्रण वखत शारीरिक संबंध बांधी गर्भवती बनावी होवानुं सामे आव्युं छे। सगीराने पेटमां दुखावो उपड़ता तपास करावता सामे आव्युं छे। વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મુનિર પઠાણ। જી મુનિર, જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અંકલેશ્વરમાંથી દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે, શું છે વિગત? જી, આપણે જણાવી દઉં કે અંકલેશ્વરની અંદર આ વારંવાર ઘટનાઓ બનતી રહી છે અને દુષ્કર્મની ઘટનાઓ બનતા અંકલેશ્વરની અંદર 15 વર્ષની સગીરા સાથે આ દુષ્કર્મ થયું છે અને વિધર્મી દ્વારા જે પરપ્રાંતિઓ આવે છે અંકલેશ્વરની અંદર ઇન્ડસ્ટ્રી ઝોન છે અને ઇન્ડસ્ટ્રી ઝોનની અંદર દરેક વિસ્તારમાંથી પરપ્રાંતિઓ આવે છે અને એ લોકોને એકલતાનો લાભ લઈ અને આ જે ભોલી ભાલી છોકરીઓ હોય એમને પટાવી ફોસલાવી એમની સાથે દુષ્કર્મ આચરવામાં આવે છે। આવી જ એક ઘટના અંકલેશ્વરમાં બની છે અને એ સીધી જ એને છોકરીને જ્યારે પેટમાં દુખાવો થતા જ્યારે તપાસ કરવામાં આવી અને ડોક્ટરે કહેવામાં આવ્યું કે આ સગર્ભા છે અને 21 વીકનું એને ગર્ભ ધારણ કરેલું છે અને એના માટે જ્યારે એના મા બાપે પોલીસ ફરિયાદ કરી છે અને ગણતરીના કલાકોમાં જ વિધર્મી જે દુષ્કર્મ આચર્યું છે એને પણ ઝડપી લેવામાં આવ્યું છે। પોસ્કો હેઠળ અને બીજી ધારાઓ હેઠળ એને ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ અત્યારે પોલીસ ચલાવી રહી છે। જી, જોડાવા બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે સગીરા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે, અંકલેશ્વર સગીરા સાથે વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યાનો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઘરમાં મોબાઈલ ચાર્જિંગ કરવાના બહાને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। મોબાઈલ ચાર્જિંગમાં મૂકવા જતી વખતે સગીરા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે। 3 વખત શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવતા હોવાનું સામે આવ્યું છે। સગીરાએ પેટમાં દુખાવો ઉપડતા તપાસ હાથ ધરવામાં આવી હતી।